गुड मॉर्निंग बाळ मित्रों, आपणे धोरण एक पलड़ोमां अजब जेवी वात छे ए आपणे बाळगीत सांभळ्युं। मजा आवे ने बाळ मित्रों? पछी आपणे एने अनुरूप चित्रो जोया अने जोडकणा जोया, पछी शब्दो वांच्या। हवे आजे आपणे टपका जोड़ो अने लखो। आ शेना माटे छे? तो के आपणा अक्षरो सरस मजाना मरोड़दार थाय एना माटे छे। तो चलो आपणे आजे अहींया जोईए। हवे अहींया टपका छे एनी उपर पेला पेन्सिल मूकवानी छे अने एनी उपर ने उपर आवी रीते पेन्सिल जवा देवानी छे। आडी अवळी जवा देवानी नथी। टपका उपर पेन्सिल मूकी अने तमे एना उपर राखता जाशो एटले तमारा हाथनो वळाक एना जेवो ज थशे अने बे लाइननी वचमां ज लखवानुं छे। एवी रीते तमारे आ ફેરવી દેવાની છે પેન્સિલ। પછી અહીંયા છે આ શેનો વળાંક છે? તો કે મોનો, મોનો અધૂરો વળાંક છે। તમારે અહીંયા પેન્સિલ મૂકવાની અને એ આવી રીતે એના ઉપર ને ઉપર જરાય આડી અવળી ન થાય એ જોવાની છે બાળમિત્રો। તમે આવી રીતે કરશો તો તમને મજા આવશે અને તમને શીખી પણ શકશો। એવી રીતે અહીંયા સુધી પૂરી કરવાની છે લાઈન। પછી આ છે ન, ન પણ આખો ન નથી, અધૂરો છે। તમારે અહીંયા પેન્સિલ મૂકી આવી રીતે વળાંક લઈ અને અહીંયા સુધી પહોંચાડવાની છે। હવે આ રીતે પણ તમારે અહીંયા સુધી લાઈન પૂરી કરવાની છે। હવે આ છે આપણે જમરૂખનો જ કરતા હોઈએ એનું વળાંક છે, બરાબર ને? તો આવી રીતે બાળ મિત્રો આપણે આવી રીતે ટપકા પૂરા કરતું જવાનું છે। આ રીતે આ લાઈન પણ અહીંયા સુધી પૂરી કરવાની છે। હવે આ છે ઊભી લાઈન। હવે ઘણા બધા અક્ષરો હોય એની પાછળ આપણે આવી રીતે ઊભી લાઈન કરતા હોઈએ છીએ। ઉપર પેન્સિલ મૂકવાની ટપકા ઉપર, પછી આવી રીતે લઈ જવાની, એમ અહીંયા સુધી કમ્પ્લીટ કરી દેવાનું છે। પછી બાળ મિત્રો આ જે આપણે કર્યું ટપકા તો પૂરા કર્યા, પછી નીચે લાઈન છે ને ઉપર જેવું છે એવી જ રીતે નીચે આમ લખી દેવાનું છે। જેવું ઉપર છે એવું જ એની નીચે લખવાનું છે। આમ કરીને અહીંયા સુધી પૂરું કરવાનું છે। પછી આ મ છે, આવી રીતે લખી અને અહીંયા સુધી પૂરું કરવાનું છે। એની નીચે નીચે જ લખતા જાજો, જરાય આડું અવળું ના થાય એ જોવાનું છે। અહીંયા સુધી લખી દેવાનું છે, સોરી, આવી રીતે અહીંયા સુધી પૂરું કરવાનું છે। પછી આ છે ઊભી લાઈન, આવી રીતે અહીંયા સુધી પૂર્ણ કરી દેવાનું છે। હવે અહીંયા કીધું છે આંગળી ફેરવો। હવે આના ઉપર આંગળી ફેરવાથી આપણા અક્ષર આપણે જે લખીએ ને તો એ ટેરવા ઉપરથી આપણે વળાંક આવી જાય, એટલે અહીંયા આપણે આંગળી ફેરવાનું કીધું છે। એરો બતાવ્યો છે એટલે ઉપરથી આંગળી લેવાની છે અને આવી રીતે તમારે આંગળી ફેરવવાની છે। આનાથી આંગળી ફેરવાથી બાળ મિત્રો આપણા જે મગજની અમુક નસો છે એનાથી ઉત્તેજિત થાય અને આપણે આ જલ્દી આવડી જાય છે। તમને પેલો ક્યાંથી લેવાનો એ એરો બતાવ્યો છે, એવી રીતે તમારે આંગળી ફેરવવાની છે। એકવાર નહીં પણ દોસ્તો 4-5 વાર તમે ફેરવશો તો તમને મજા આવશે અને આવડી પણ જશે। હવે આગળ નંબર 10 લખો। હવે ઉપર જેવું આપ્યું છે અહીંયા આગળ પેલો, એવી રીતે આ ટપકા ઉપર પેન્સિલ ફરાવી અને પૂરું કરવાનું છે। આ પેલો અક્ષર શું છે? ગણપતિનો ગ। હવે ટપકા ઉપર પેન્સિલ મૂકતું જવાનું અને બોલતું જવાનું ગણપતિનો ગ, એવી રીતે અહીંયા સુધી કમ્પ્લીટ કરવાનું છે। એવી રીતે મ, મગરનો મ, ઉપરથી પેન્સિલ લેવાનું ટપકા ઉપર ને ઉપર, આવી રીતે અહીંયા સુધી પૂરું કરવાનું છે। નગારાનો ન, અહીંયા પેન્સિલ લેવાની છે, પછી આવી રીતે નગારાનો ન પૂર્ણ કરવાનું છે। એવી રીતે ટપકા ઉપર પેન્સિલ મૂકી અને અહીંયા સુધી પૂરું કરી દેવાનું, એવી રીતે જમરૂખનો જ, અને આ છે ઊભી લાઈન એટલે અહીંયા સુધી કમ્પ્લીટ કરી દેવાનું। હવે તમને તો ઘણું બધું લખતા આવડી જાય। હવે પછી આપણે ઘને ગાનો ગા, એવી રીતે અહીંયા આપણે જાતે લખવાનું છે લાઈનને, ઉપરની અને નીચેની લાઈનને ટચ કરીને અને પાછળ ઊભી લાઈન કરવાની છે, એવી રીતે બોલતું જવાનું ઘને ગાનો ગા।
અને અહીંયા સુધી લખી દેવાનું છે. એવી જ રીતે મને માનો માં, મને માનો માં બોલતું જવાનું અને લખતું જવાનું એવી રીતે અહીંયા સુધી લખી દેવાનું છે. બાળમિત્રો જોવાનું ઉપરની અને નીચેની લાઈનને ટચ થવું જોઈએ. નને નાનો ના, નને નાનો ના એવી રીતે અહીંયા સુધી લખી દેવાનું છે. જને જાનો જા, જને જાનો જા આવી રીતે અહીંયા સુધી કમ્પ્લીટ કરી દેવાનું છે. હવે બાળમિત્રો આગળ જુઓ, ખૂટતો અક્ષર લખો. આપે ઘણા બધા શબ્દોનો મહાવરો કર્યો છે. હવે ચિત્ર જોવાનું છે અને અક્ષર લખવાનું છે. તો ચિત્ર જોઈને તમને ખબર પડશે પેલું ચિત્ર શેનું છે, નળનું. તો પેલું અક્ષર કયો આવશે? ન, નગારાનો ન. તો તમારે અહીંયા ન લખી દેવાનો છે. એવી રીતે આ શું છે? પેન. તો અહીંયા પે તો લખેલું છે, બાજુમાં આપણે ન લખવાનું છે. હવે આ શું છે? ભમરડો. ભ પછી જગ્યા છે, તો કયો અક્ષર ખૂટે છે? મ, મરચાનો મ. ભમરડો. આ છે પતંગનું ચિત્ર. પ ને ત લખેલો છે, તો પાછળ અક્ષર ખૂટે છે ગ, ગણપતિનો ગ. એવી રીતે આ છે ગાજર. તો અહીંયા લખવું પડશે ઘને ગાનો ગાજર. આ છે જમરૂખ, જામફળ, એટલે જને જાનો જા. આવી રીતે તમારે પૂર્ણ કરી દેવાનો છે. હવે અહીંયા છે ઝોડકા ઝોડ. આપે કાવ્ય ગાયું, ગીત ગાયું, એમાં ઘણા બધા અંગોની આપણે વાત કરી. હે એ અંગોને હવે સફાઈ કરવા માટે આપણે શું વાપરીએ છીએ એ અહીંયા જોવાનું છે. હવે અહીંયા છે દાંત. તો આપણે દાંત કરવા માટે શું વાપરીએ છીએ? બ્રશ. તો આને ઝોડકું જોડવાનું છે. હવે નાક છે, તો નાકને સાફ કરવા માટે આપણે શું વાપરીએ? રૂમાલ. તો ઝોડકું જોડવાનું છે. હવે નખ છે, નખ મોટા થઈ જાય તો આપણે શેનાથી કાપીએ બાળમિત્રો? નેલ કટરથી. અને નખ હંમેશા કાપીને જ રાખવા જોઈએ. હવે પછી છે હાથ. આપણે હાથ શેના વડે ધોઈએ? તો કે સાબુથી. તો આવી રીતે તમારે ઝોડકા જોડી દેવાના છે. હવે અહીંયા કેટલા બધા પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નો આપે પછી સમજીશું. જેવા કે તમે દાંત સાફ કેવી રીતે કરો છો, જે આપણે ચિત્ર જોયા એના પ્રશ્નો આપે પછી સમજીશું. વસ્તુ